અમરેલી જિલ્લાના બગસરાની સિવિલ હોસ્પિટલમાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પમાં કોઈ જ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓમાં રોષ જોવા મળ્યો. અમરેલી જિલ્લાના બગસરા સિવિલ હોસ્પિટલમાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટના ડોક્ટરોની સેવા વિશેના જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ અહીં તો કંઈક ઉલટું જ જોવા મળેલ. માત્ર સાધારણ ડોક્ટરો આવીને સ્ટર્લિંગના બેનર ઉપર ખોટા નામો લખીને દર્દીઓને ખાલી હેરાનગતિ કર્યા, તો બીજી બાજુ રોષભરેલ દર્દીઓએ જણાવ્યું કે અમે ગામડાઓમાંથી પોતાના ધંધા રોજગાર બંધ કરીને આવ્યા, ત્યારે શહેરમાંથી લોકો તેમજ વેપારીઓ પોતાના ધંધા બંધ રાખીને સારવાર કરાવવા આવ્યા, પરંતુ અહીં તો કંઈક ઉલટું જ જોવા મળ્યું હતું. આ હોસ્પિટલવાળાઓએ દર્દીઓને તપાસ કરવાને બદલે એવું કહેતા કે બહારથી સોનોગ્રાફી અને રિપોર્ટ કરીને આવો તો અમે તમને એના વિશે દવાઓ લખી આપીએ. અમે તો માત્ર અમૃતમ મા કાર્ડ ધારકોને સમજાવવા આવ્યા છીએ, ત્યારે આવેલ દર્દીઓને નથી દવા આપતા કે નથી રિપોર્ટ કરી દેતા. પછી આવી મોટી મોટી જાહેરાતો કરીને દર્દીઓને હેરા પરેશાન કરવાનું કારણ શું છે? જ્યારે આ હોસ્પિટલમાં કેમ્પ રાખવાની મંજૂરી આપી શું કામ કે પછી કેમ્પ કરવા મંજૂરી આપનારને પૈસા આપવામાં આવે છે? જ્યારે હોસ્પિટલમાં પૂછપરછ કરતા પેમ્પલેટમાં 1:30 વાગ્યાનો સમય આપેલ હોવા છતાં 12:30 કલાકે કેમ્પ બંધ કરી દેવામાં આવતા રોષ જોવા મળેલ હતો. અશોક મણવર, KTV News, ગુજરાતી, અમરેલી.